નહીં તો ક્યારે એ પ્રશ્ન ઉઠે છે. જે મેડમ કાયદાની વાત લઈને આપની પાસે આવી છે અને કાયદાની જે વાત છે જે પ્રમાણે જોવામાં આવે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરો અથવા તો જેમ હમણાં જ રુઝાનબેને કીધું કે 51 દિવસની અંદર આવી જવું જોઈએ, એ બધું આપ કાયદાને લઈને વધારે અમને માહિતી આપી શકશો? આની અંદર શું કાયદો કહે છે? કાયદો તો જન્મઠીપની સજા કહે છે જી, અને એ પણ કહે છે કે ફક્ત ને ફક્ત પીડિતાના સ્ટેટમેન્ટ ઉપર કે જે પણ બોલે જે પણ સ્ટેટમેન્ટ આપે એના પર સજા થઈ શકે, ફક્ત તમારે બીજા બધા એવિડન્સ ની પણ જરૂર નહીં. પણ આપણે એક સ્ટેપ આગળ જઈએ કે જે પણ ઇમિડિયેટલી જ્યારે પીડિતા, પણ પીડિતા બહાર ક્યારે આવે? એ પોતે જ એવી પરિસ્થિતિમાં આવે, માનસિક અને શારીરિક, અને એને આવવું નથી હોતું એટલે કોઈ એના વતી આવે, કાં તો એક પકડાઈ જાય કૃત્ય, જેમ કે અમારે બહાર ફેંકાઈ ગઈ રસ્તા ઉપર એટલે બહાર આવ્યું, ધારો કે ન આવી ફેંકાઈ ગઈ હોત તો પોતે આવત બહાર પોલીસને કહેવા માટે આજે એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. એટલી ઘવાઈ હોય છે મેન્ટલી ઇમોશનલી ફિઝિકલી કે પોલીસ સુધી પહોંચી નથી શકતી, સિસ્ટમ સુધી પહોંચી નથી શકતી. એટલા માટે પીડિતાને જ્યારે પણ ધ્યાન પર આવે 164 ક્રિમિનલ પ્રોસિજર કોડની સેક્શન નીચે તરત ને તરત સ્ટેટમેન્ટ લઈ લેવું જોઈએ, કારણ કે એ સ્ટેટમેન્ટ લેવાથી આગળ જતા એના ઉપર જ કન્વિક્શન થઈ શકે. મેજિસ્ટ્રેટ બે ત્રણ સવાલ એમને આગળ પૂછી શકે સ્ટેટમેન્ટ લેતા પહેલા, પણ જો આ બધી તકેદારી રખાતી હોય અને સ્પેશિયલ કોર્ટ, ફાસ્ટ ટ્રેક તો બાજુમાં રહે બને જ છે, ફાસ્ટ ટ્રેક તો નાઇટ કોર્ટે છે, પણ મહિલા કોર્ટ આ કેસો ચલાવતી અને એનો ટાઈમ લિમિટ આપે પણ એ નથી થતું. ઘણા બધા કેસોમાં 90 દિવસમાં પૂરું કરવું, 60 નથી થતું, એટલે હવે ટાઈમ આવ્યો છે કે આ બધું કાયદાની છે કરવાની જરૂર છે. અમે તમને એવું નથી લાગતું કે મહિલા કોર્ટ હોય જે તમે કહો છો એમ, એમાં મહિલા વકીલ હોવા જોઈએ, મહિલા જજ હોવા જોઈએ અને પોલીસ ઇન્સ્પેક્ટરો જેમની સાથે હોય એ પણ મહિલા જ હોવા જોઈએ. બરાબર છે, એની પણ જરૂર, એની પણ જરૂર છે ને. એ કન્સિલિડ, કારણ કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય છે પીડિતાને પાછળથી કેવી રીતે સમજાવવી, એટલે એક સાયકાયટ્રિસ્ટ, એક સાયકોલોજીસ્ટ જોઈએ, કે સાયકોએનાલિસ્ટ પણ બહુ જરૂરી હોય છે, અને હેલ્પની બહુ જરૂર હોય છે. મારો પોઈન્ટ એવો છે કે જે કાયદો તો છે જ, આ બેને ટીચરે જેમ કહ્યું કે ખાલી પેલી પીડિતાના જ સ્ટેટમેન્ટ પર એને પેલો થઈ શકે, શું કહેવાય, કેસ થઈ શકે અને પેલો એક્યુઝ કન્વિક્ટ થઈ શકે, પણ ધ પ્રોબ્લેમ ઇઝ કે કન્વિક્શન નથી થતા. હું એવા 10 કેસ તમને બતાવું, યા તમારી પાસે એવા 10 કેસ છે કે જેના લીધે આ જે કૃત્ય કરે છે એ છૂટી જાય છે. બોમ્બે નો વચ્ચેનો કેસ કહું કે બોમ્બેમાં એક હિરોઈનને ત્યાં એક પાછો રેપ થયો, કેમ થયો? કારણ કે છૂટી ગયો, તો પહેલા બી એને રેપ કર્યો તો છૂટી ગયો, તો પાછા એને રેપ કર્યો, કેમ પહેલા છૂટી ગયો? કારણ કે જે કાયદો તો એ વખતે બી હતો, એટલા માટે એનું અમલીકરણ નહીં થયું, એનું કન્વિક્શન નહીં થયું. એટલે તમે એક તો કાયદાની વાત છે પણ એમાં કન્વિક્શન હેઝ ટુ બી ધેર. આપણે કે વિરોધની વાત લઈએ, ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને સમગ્ર દેશ બહાર આવ્યો હતો, બિલકુલ એક વર્ષ થયું કે આખો દેશ આપણે જોઈએ કે સડક ઉપર જોવા મળ્યો. કેટલી મોટી જુવાળ કે તેને દરેક કોઈ પણ નાના બાળકને પણ પૂછવામાં આવે તો તે તરત જણાવી દેતો હતો. એવી રીતે આજે ફરીથી આપણે જોવા જઈએ કે વિરોધ પ્રદર્શન જે થઈ રહ્યા છે દિલ્હી ગેંગરેપ મુદ્દાને લઈને, એ જુવાળ પણ ઠરી ગયો છે. આ જુવાળ જે અત્યારે લાગી રહ્યો છે, આટલા મોટા પ્રમાણમાં મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે, શું કહેશો એનું? શું આપણે જોઈ શકીએ કે તેનું પરિણામ શું આવી શકે? એવું છે કે આ એવા ટાઈમે આવ્યો છે કે હવે તમે જાગૃત નહીં થાવ તો ક્યારે થશે એ પ્રશ્ન આવે છે. દરેક સિસ્ટમ ઉપર આંગળી ચીંધાય છે. આ જુવાળ એનો છે, ન્યાય આપો, ન્યાય ક્યારે મળે? ન્યાય તો એન્ડ પ્રોડક્ટ છે. પહેલા તો તમારે ગુનો થવો જ ન જોઈએ, તો એ કોની જવાબદારી? તો ભાઈ સરકારે, રાજ્ય સરકારે કે સેન્ટ્રલ કેન્દ્ર સરકારે, જે હોમ ડિપાર્ટમેન્ટ છે દરેક લેવલે, એ પોલીસ ડિપાર્ટમેન્ટને કેમ એના માટે જુદો ફોર્સ નથી કરવામાં આવતો? ફક્ત સતત પેટ્રોલિંગ કરે, એ જાણે, એની બીક રહે માણસોમાં કે આ ભાઈ પોલીસને ખબર પડશે કે એવી સિસ્ટમ આવે કે તમે 100 નંબર ગમે ત્યાંથી લગાવી શકો ને પોલીસ હાજર થઈ જાય. એ સિસ્ટમ પહેલા તો બ્રેકડાઉન થઈ કહેવાય, કે આ ગુના રજીસ્ટર નથી થતા. બીજું કે બહેનોને આવો થયા પછી બીક લાગે છે બહાર આવતા, કે મને સમાજ કલંક તરીકે જોશે, એટલે એ બીએ છે એના લીધે. ત્રીજું કે એને ખબર છે, ધારો કે હું પોલીસ સ્ટેશને પહોંચીશ અને મારી ફરિયાદ લેશે તો મને તો આ ગુનેગારો તો છૂટવાના છે. 10 વર્ષ કેસ ચાલશે, 5 વર્ષ કેસ ચાલશે, હું અહીંયા જીતીશ તો હાઈકોર્ટમાં જશે, ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં જશે, મોટા વકીલો રાખશે. એટલે સિસ્ટમ ઉપર પણ બહુ મોટો જ એકાઉન્ટેબિલિટીનો ક્વેશ્ચન આવીને ઉભો રહ્યો છે અને પરફોર્મન્સનો. જે બિલકુલ આપણે આ ચર્ચાને આગળ વધારીએ, જે ગેંગરેપનો મુદ્દો છે તેને લઈને આપણી પાસે પણ આવીશું ભાવનાબેન, પરંતુ આપણે અહીંયા રોકાઈએ છીએ અને લઈશું નાનકડો બ્રેક. Okay.
રુઝાને એમાં રહીને કર્યું છે. ઇટ વોઝ લાઈક અ ટીમ વર્ક કે પેલો કરતો પેલો આ કરતા તમે જેને આપણે તો પછી પેલી એટલે આપણે સમાજ તરીકે ના ભારે કહેવાનું હતું કે રાજનીતિ ની અંદર આવેલી બહેનો પણ આ વખતે એક જ જસ્ટિસ ડિનાઈડ આપણો આપણે ઇન્ડિયા નો સૌથી મોટો અને જૂનો અને જાણીતો પ્રોબ્લેમ છે એટલે આમાં કોઈ ડાઉટ નથી. બીજું આપણે જે ક્યારના વાત કરી રહ્યા છે મારે હંમેશા હું કહું છું કે આપણે નવી વાતો કરશું હેન્ડ ટુ ડેથ એ બધું કશું થવાનું નથી. એના કરતા જે એક્ઝિસ્ટિંગ લોસ છે એના પર કામ કરો. કારણ કે બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અગેન્સ્ટ વર્ક પ્લેસ. 10 વર્ષ પહેલા વિશાખા જજમેન્ટ આવ્યું છે એની ઉપર આપણે લો બનાવવાનો છે, હજી રાજ્યસભામાં એમાં પેન્ડિંગ પડ્યું છે. એટલે હું એ શું કહેવા માંગુ છું કે એટલે આપણે નવી વાત હેન્ડ ટુ ડેથ ઇઝ સમથિંગ વેરી ઓપ્શન સમથિંગ વેરી વિચ ઇઝ વિચ વુડ નોટ બી પોસિબલ. પણ જે અત્યારે એક્ઝિસ્ટિંગ થયું છે એનું કન્વિક્શન. બીજું જે એમની બેને કહ્યું જે મારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે અત્યારે એક્ઝિસ્ટ એમને કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ લો કે ઓનલી લેડીઝ કોર્ટ લો, જલ્દી જે એક્ઝિસ્ટિંગ કેસીસ પતાવો, એનાથી લોકોને ભરોસો બેસશે. એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજું કે ના થાય, હવે ઇમ્પોર્ટન્ટ કે કેમ ના થવા જોઈએ કેસીસ, એના માટે મારે સિમ્પલ એવું કહેવું છે. જેમ કે આઈ વોઝ જસ્ટ ટોકિંગ, આપણી વાત રહી ગઈ કે મેં 1091 ને ફોન કર્યો. બહુ સરસ રીતે પેલા કોન્સ્ટેબલ ભાઈએ મારી જોડે વાત કરી. મેં કહ્યું કે સાહેબ મારે જાણવું છે કે અગર મને કોઈ તકલીફ થાય તો તમે મને કઈ રીતે બચાવી શકશો. ને તો પેલા ભાઈએ પૂછ્યું બેન તમને શું છે. મેં કહું મારે અત્યારે કઈ નથી પણ માની લો કે હું રસ્તા પર છું ને મને લોકો છેડતી કરે છે. તો કે બેન તમે મને એડ્રેસ આપો અમે તરત ટ્રેન મોકલશું. મેં કહું કે સાહેબ હું તમને એડ્રેસ આપતા આપતા મારો ફોન કટ થઈ જશે કારણ કે મારી છેડતી થઈ રહી છે એટલે પોસિબલ છે કે લોકો મારો ફોન મારાથી છીનવી લેશે. તો કે એને મારો ફોન બંધ કરી દેશે. તો મેં તો પહેલા મારી પાસે કોલર આઈડી છે તમને સામેથી ફોન કરીશ. મેં કહું સાહેબ એ બી પોસિબલ છે પણ મારો ફોન બંધ થઈ જશે તો તમે શું કરી શકશો. તો ત્યારે એને કહું બેન હું કંઈ નહીં કરી શકું. એટલે મારે આ પોઈન્ટ પર કહેવું હતું કે આજની તારીખમાં આપણે આટલું કોલ ટ્રેકિંગ કરીએ છીએ, કોલ લોકેશન તે કરીએ છીએ, તો આપણે આટલી પોલીસ સિસ્ટમ પાસે આટલું કોલ ટ્રેકિંગનું એ સુવિધા નથી. જેવું સિમ્પલ છે કે મોટી વાત બી નથી, તે સુવિધા નથી એની પાસે કે સુવિધાથી તરત કોલ ટ્રેક કરે અને તરત જે બી બેન કે ભાઈ જેને જે પ્રોબ્લેમ એને બચાવવા જાય. એટલે મારે કેવું છે કે આપણે એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી કેમ નથી વાપરી, એના માટે ટ્રેન કરવા પડે. એટલે હરીફરીને આવી જાય છે હોમ ડિપાર્ટમેન્ટ એક નીતિ બનાવી દે કે આ એટલી સંવેદનશીલ ટોપિક છે. પોલીસ વાળા કહે છે કે ભાઈ અમારી પાસે તો હ્યુમન રિસોર્સ મેન પાવર નથી. સર પોલીસ વાળા કે મેન પાવર નથી, આપણે હોસ્પિટલોમાં જઈએ તો કે અમારી પાસે ડોક્ટર નથી, જજ જ્યુડિશિયરીમાં જઈએ તો કે અમારી પાસે જજ નથી. તો બધા પાસે કશું જ નથી ને આટલી બધી આપણી શિક્ષિત શિક્ષિત પોપ્યુલેશન છે. એટલે આ બધી વહિયાત વાતો છે, મારા લેંગ્વેજમાં આ બધી વહિયાત વાતો છે. જેર વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. અગર કરવું છે તો હું તો કહું છું હવે છોડી દઈએ. આપણે બધા નથી કે પહેલા આપણે મહિલા સુરક્ષાના મુદ્દા પર આવીએ. આપણે પહેલા શું કહેતા હતા, હું એક કહેતો ના મારે એનું એક આપવું છે કારણ કે પહેલા આપણે એક કહેતા હતા કે આપણે શું કહેવાય હરેક ભાઈઓએ આર્મીમાં ટ્રેનિંગ લેવી જોઈએ કે કામ લાગે. હવે મારું બધું કેવું છે કે ભાઈ અરે ભાઈઓ અને બહેનોએ સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ લો તમે અને તમે સામેથી વોલેન્ટિયર કરો. દિવસના 2 કલાક હું વોલેન્ટિયર કરવા તૈયાર છું કે તમે મને કહેશો તો દિવસના 2 કલાક તમારે મને પેટ્રોલિંગ કરવા હોય તો પેટ્રોલિંગ કરવા તૈયાર છું. જે ટાઈમે જે મને કામ આપશો ટુ હેલ્પ ધ પોલીસ સો દેટ પોલીસ કેન હેલ્પ ધ નાગરિક. એટલે અમે સિવિલ અમે હેલ્પ કરવા તૈયાર છીએ પણ લેટ અસ ગેટ સમ કોન્ક્રીટ સોલ્યુશન ટુ ધીસ. જી જી અમે બેન આપ શું કહેશો? ના એવું